ગુજરાત ભરમાં કોરોનાના પોઝિટિવ કેસમાં સતત વધારો થઈ રહ્યો છે, ત્યારે કચ્છમાં પણ માધાપર ખાતે એક જ પરિવારમાં 3 પોઝિટિવ કેસ સામે આવતા આરોગ્ય તંત્ર સાથે પોલીસ તંત્ર પણ ધંધે લાગ્યું છે. પોલીસ દ્વારા માધાપરના પ્રવેશ દ્વાર સમા તમામ રસ્તાઓ પહેલાથી જ સીલ કરી નાખવામાં આવ્યા હતા, ત્યારે ગઈકાલે નવા 2 પોઝિટિવ કેસ આવતા હવે શેરીઓ પણ બંધ કરી દેવામાં આવી છે, જેને કારણે લોકો કારણ વગર પોતાનું વાહન લઈને બહાર ન નીકળી શકે. તો આરોગ્ય વિભાગ પણ ઘરે ઘરે જઈને તપાસણી શરૂ કરી દેવામાં આવી છે. એટલું જ નહીં, માધાપરના પ્રવેશ દ્વાર સમા રસ્તાથી આવતા જતા તમામ વાહનોનું સેનિટાઇઝર પણ શરૂ કરી દેવામાં આવ્યું છે. આ સ્થળે આરોગ્યની ટીમ પણ કાર્યરત કરી દેવામાં આવી હોય તમામ વાહન ચાલકોનું સ્કેનિંગ પણ કરવામાં આવી રહ્યું છે. સ્કેનિંગ દરમિયાન શરદી, ખાંસી કે તાવ જેવા લક્ષણો જોવા મળે તો તુરંત સારવારથી મોકલી દેવામાં આવી રહ્યા છે. વહીવટીતંત્ર દ્વારા સવારના 7 લઈને બપોરના 12 કલાક સુધી જ જરૂરી એવી ખરીદી માટે લોકોને સમય આપવામાં આવ્યો છે. બપોર બાદ રસ્તા પર નીકળી રહેલા તમામ વાહનો ડિટેન કરવા સહિતની કાર્યવાહી કરવામાં આવી રહી છે. ખાસ કરીને માધાપરના 3 કિલોમીટરના વિસ્તારને કન્ટેનમેન્ટ ઝોન અને 5 કિલોમીટરના વિસ્તારને બફર ઝોન જાહેર કરવામાં આવ્યા છે, ત્યારે કલેક્ટર દ્વારા બહાર પાડવામાં આવેલા આ જાહેરનામાની અમલવારી માટે પોલીસ સખ્ત બની છે. અમારા માટે ખૂબ જ ચિંતાનો વિષય છે કે માધાપરમાં એક જ પરિવારના 3 સદસ્યોને કોરોના પોઝિટિવ આવ્યો છે, ત્યારે આપણે સૌ માધાપરના લોકોએ ખૂબ ગંભીરતાથી લેવાની જરૂરિયાત છે. અને ખાસ કરી અને આપણે કોઈ મહેરબાની કરી અને ઘરની બહાર ન નીકળીએ. આ જે આળસ આપણી છે એ ક્યારેક બહુ મોટો ગંભીર વિષય માધાપર માટે ન બની જાય એ માટે આપણી સૌની જવાબદારી છે. અને જે વહીવટીતંત્ર પ્રશંસનીય કામગીરી કરી રહી છે એને આપણે સૌ સમર્થન આપીએ. વહીવટીતંત્ર જે કહે છે એ જ આપણે કાર્ય બધું કરીએ એ માટે હું આપ સૌને ખૂબ ખૂબ અપીલ કરી રહ્યો છું. અને સાથે સાથે જે રીતે તંત્રની કામગીરી છે કે ભાઈ ગાડીઓ સેનિટાઈઝ કરવાની, સાથે સાથે લોકોને તપાસ કરવાની, એમાં પણ આપણે સૌ સહકાર આપીએ. અમારી સંસ્થા તેરા તુચકો અર્પણ છે એ ફક્ત ગરીબ હોય, મધ્યમ વર્ગ હોય, જેમને જેમને જરૂરિયાત છે એમને રાશન કીટ, શાકભાજીની કીટ, સાથે સાથે જીવદયાનું પણ મોટું કાર્ય કરી રહ્યો છે કે કોઈ પણ પશુ કે પંખીનું મોત ન થાય એ માટે ઘાસની વાત હોય, પક્ષીને ચરણની વાત હોય, સાથે સાથે 50,000 જેટલા માસ્ક છે એ પણ ઘર ટુ ઘર બેગ નંગ આપવામાં આવે છે. અને વહીવટીતંત્રને પીપી કીટ અને માસ્ક એનું પણ વિતરણ કરવામાં આવ્યું છે. અને હજી આવતા દિવસોમાં જે જરૂરિયાત હશે એ સંપૂર્ણ કાર્ય કરવામાં આવશે.